புனக்தோ சக வீரியங்கரவாவஹை தேஜஸ்வினாவதீதமஸ்து மா வித்விஷாவஹை. ஓம் சாந்தி சாந்தி சாந்தி. ஓம் பூர்ணமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்யதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி. விஸ்வம் தர்பண த்ருஷ்யமான நகரே துல்யம் நிஜாந்தர்கதம் பஷ்யன் ஆத்மனி மாயா பஹிர்வூத் பூதை யதா நித்ரயா யஸ்ஸாக்ஷாத் குருதே ப்ரபோத சமயே ஸ்வாத்மானமேவாத்வயம் தஸ்மை ஸ்ரீ குருமூர்த்தயே நம இதம் ஸ்ரீ தக்ஷிணாமூர்த்தயே வாகீஷாயஸ்ய வதனே லக்ஷ்மீர்யஸ்ய ச வக்ஷஸீ யஸ்யாஸ்தி ஹ்ருதயே சம்வித தம் நிருஸிம்ஹமஹம் பஜே. ஓம் நம பரமஹம்சாஸ்வாதித சரணகமலசின்மகரந்தாய பக்தஜனமானசநிவாசாய ஸ்ரீராமச்சந்திராய சர்கவிசர்காதி நவலக்ஷணலக்ஷிதம் ஸ்ரீகிருஷ்ணாக்யம் பரம் தாம ஜகத்தாம நமாமதம் சச்சிதானந்தரூபாய விஸ்வோத்பத்யாதிஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீகிருஷ்ணாய வயம் நம. யம் ப்ரவ்ரஜந்த மனுபேதமபேதகிருத்யம் த்வைபாயனோ விரஹ காதர ஆஜுஹாவ புத்ரேதி தன்மயதயா தரவோபிநேது தம் சர்வபூதஹ்ருதயம் முனிமானதோஸ்மை. சம்சாரசாகரே மக்னம் தீனம் மாம் கருணாநிதே கர்மமோஹக்ருஹீதாங்கம் மாமுத்தரபவார்ணவாத். ஸ்ரீமத் பாகவதாக்யோயம் ப்ரத்யக்ஷ க்ருஷ்ண ஏவஹி ஸ்வீக்ருதோஸ்மி மயா நாத முக்த்யர்த்தம் பவசாகரே மனோரதோ மதீயோயம் ஸஃபலஃ ஸர்வதா த்வயா நிர்விக்னேனைவ கர்த்தவ்யஃ தாஸோஹம் தவ கேசவ. சுகரூப ப்ரபோதஜ்ஞ ஸர்வசாஸ்த்ர விசாரத கதா ப்ரகாசேன மதஜ்ஞானம் விநாஶய ஜன்மாத்யஸ்ய யதோன்வயாதிதரதஃ சார்த்தேஷ்வ விஜ்ஞஸ்வராத். தேனே ப்ரஹ்மருதாய ஆதிகவயே முஹ்யந்தி யத் சூரயஃ தேஜோ வாரிமிருதாய யதா விநிமயோ யத்ர த்ரிஸர்கோ மிருஷா தாம்ன ஸ்வேன சதா நிரஸ்த குஹகம் சத்யம் பரம் தீமஹி. ஸ்ரீமத் பாகவத்னா தசமஸ்கந்தா பிரம்மர்கீதன பிரசங்க சாலி ரயாச்சு. કોઈ ભ્રમણે જાણે કે ભગવાનનો દૂત હોય એવી કલ્પના કરે ને કે ઉદ્ધવજી જાણે ભ્રમણના રૂપમાં ગણગણી રહ્યા હોય અને કંઈક ભગવાનનો સંદેશ આપી રહ્યા હોય એ પ્રકારની કલ્પના કરે ને ગુરુથી આ ગોપી ભ્રમરને એક અથવા વધુ ગોપીઓ ભ્રમરને સંબોધીને આ ગીત કહી રહી છે. હવે કહેવામાં આવ્યું
यत अनुचरित लीला करण पीयूष विप्रत सकृत अदन वेदूत द्वंद्व धर्मा विनष्टाः सपदि गृह कुटुंबं दीनमुत्सृज्य दीनाः बहवय विहंगा भिक्षुचर्यां चरन्ति न केवलं वयमेव तत्कथाय कथया विक्षिप्ताः अभीज मात्र आयनी तारा मित्रनी कपटेनी कथा दे अमे विक्षिप्त थया हो ये दुखी था ये नथी केटलाय लोगों ने दुखी कराया छे इनी कथा थी ने केटलाय ने दुखी कराया छे ये अनुचरित लीला करण पीयूष विप्र सकृत अदन विदुत द्वंद्व धर्माः यत् अनुचरित दिनी लीला अनुचरित लीला अनुचरित એટલે લીલા અથવા જે ભગવાનનું ચરિત્ર છે એનું લીલાનું ગાન કરવું જે પરમાનંદજનકમ પરમ આનંદજનક છે એની લીલા કર્ણ પીયુષ વિપ્ર સકૃત અદન પોતાના કર્ણના માટે જે પીયુષ અર્થાત અમૃત સમાન છે આ કથા વિપ્ર માત્ર કણિકા છે સકૃત અદન ભગવાનની લીલા કથાના રૂપી અમૃતનું ના એક બિંદુનું પણ માત્ર એક જ વાર કર્ણમાંથી પર દ્વારા પાન કરવાથી વિદુત દ્વંદ્વ ધર્મા વિનષ્ટાહ આ ભગવાન ભક્તો ભગવાનની આવી કથાનું એક માત્ર અંશનું પણ એક જ વાર પાન કરવાથી બધા દ્વંદ્વ ધર્મ રાગ દ્વેષ બધા દ્વંદ્વ ધર્મ બધા નષ્ટ થઈ ગયા અથવા પતિ પત્ની રૂપી દ્વંદ્વ ધર્મ પતિ સાંભળે તો પતિનો ત્યાગ કરે પત્નીનો પત્ની પતિનો વગેરે આ બધા દ્વંદ્વ ધર્મ કે જે પ્રકારનું એમની વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ એ સર્વ નષ્ટ થઈ ગયો વિનષ્ટાહ આમ કરીને ભગવાન આપની કથા સાંભળીને આ બધા ભક્તો નષ્ટ થઈ ગયા અહંકાર નષ્ટ થઈ ગયો એ રીતે નષ્ટ થઈ ગયા અસત્તુલ્યા અચેતન પ્રાયા અહંકાર માંથી જીવાણુ છે અહંકાર દુષ્ટ થઈ ગયો જેને કે ન હોવા સમાન બની ગયા ચેતન સમાન બની ગયા ભક્તો સપદિ ગૃહ કુટુંબમ દીન મુત્સૃજ્ય દીનાહ સપદિ શીઘ્રમ તરત દીનમ ગૃહ કુટુંબમ ઉત્સૃજ્ય આ ગૃહ કુટુંબ ઘરમાં રહેલું જે કુટુંબ છે કે ઘરને કુટુંબ બધી વસ્તુ છે એને તરત જ કેવું છે દુઃખી છોડીને દુઃખી તમે પી આ લોકો તરત ઘરની બહાર નીકળી ગયા ભગવાનની કથાના રસનું પાન કરીને અને ઘરના અને ઘરના લોકોને બધાને દુઃખી છોડીને કેવા થઈ ગયા દયા રહિતા કઠોર બની ગયા ભગવાનની કથા સાંભળીને નિષ્ઠુર બની ગયા બધા ઘરના લોકોને દુઃખ છે પ્રત્યે કોઈ એમને લાગણી જન્મતી નથી દીના સ્વયં પણ દીન બની ગયા ભોગ રહિત બની ગયા કશા સાધન વગરના બની ગયા ભિખારી બની ગયા વિહંગાહ એવા જેમ પક્ષીઓ આ લોકો અંદર આમથી તેમ ચણતા હોય તેવી રીતે આ લોકો પણ પોતાની પાસે કોઈ સાધન ન હોવાને કારણે પ્રાણવૃત્તિ માત્ર કરવંતી બસ ભિક્ષા માગીને પોતાના પ્રાણનું રક્ષણ કરે છે આવા આવા દીનહીન થઈ ગયા ટૂંકમાં એટલે આ સાંભળી એટલે ભગવાનની આ કથાનો છે એ તો ત્યાગ જ કરવો જોઈએ આવું થઈ આવી હાલત થઈ જાય અથ તા ત્યાગ જેવ તત્ કથા અર્થ પણ આ ભગવાનની કથા તો ત્યાગ કરવા યોગ્ય છે તથાપિ ન ત્યક્તુમ શક્નુમ કોઈ કે તો પણ અમે ત્યાગ કરી શકતા નથી શું કરીએ ન કેવલમ વયમેવ તત કથયા વિક્ષિપ્તા પછી કહે છે તું કેમ એવમ બ્રુશે આવું કેમ કહે છે તું પૂર્વમ ત્વયેવ સાકમ રહસિ કેમ એમ ન અવોચયતે પહેલા તમે તું અને બધી ગોપીઓ ભગવાનને એકાંતમાં મળેલા હશો ને ત્યારે આ વાત કેમ ના કરી કે આ તમારી કથાથી આ અમારી હાલત થાય છે વગેરે કેમ વાત ના કરી અથવા તરી એવમ વિચક્ષણા
આવી વિચક્ષણતા ધરાવો છો, આવી બુદ્ધિમત્તા ધરાવો છો, આવી બધું વર્ણન કરો છો ને, જેની કથારૂપી અમૃતના એક કણનું પાન કરીને લોકો દિનહીન થઈ ગયા અને ઘર છોડીને જતા રહ્યા વગેરે વગેરે, આ બધી વિચક્ષણ વાત તો કરો છો. ટૂંકમાં આટલી બુદ્ધિ ધરાવો છો તો બી કેમ એને વશ થઈ ગયા? કથમ તદ વશમ ગતા, તો પછી એને વશ કેમ થઈ ગયા? શું કરી છેતરપિંડી કરનારો છે એટલા માટે? વયમ ઋતમિવ, વયમ ઋતમિવ જીખ્મ વ્યાહૃતમ શબ્દથાના, જીખ્મ વ્યાહૃતમ, એ જીખ્મ છે, કુટિલ છે, કપડી છે, એનું વ્યાહૃત, એને જે બધા વચન આપેલા હતા. નમયોદિત પૂર્વમ વા અમૃત અમૃતમ, હું ક્યારેય ભૂતકાળમાં જઠ્ઠું બોલ્યો નથી, એટલે મારા વચને સદા સત્ય કરનારો છું, એવું ગોપીઓના ચિરહરણ વખતે ગયેલું. ન પારયે હમ નિર્વદ્ય સંયોજામ, છેવટે જયારે મને પ્રણય ગીત ગાયું ત્યારે, ગોપી ગીત ગાયું ત્યારે, પછી કહે છે કે હું ક્યારેય તમારાથી ઉરણ ના થઈ શકું, આ બધું કહ્યું હતું. વાક્ય દ્વયમ વસ્તુત અનૃત, આ બધું ખોટું હતું. હું ક્યારે જુઠ્ઠું બોલ્યો નથી એ પણ ખોટું, અત્યારે જુઠ્ઠું બોલી રહ્યા છો અને ક્યારે ઉરણ નહીં થઈ શકું, તો પછી જતા રહ્યા કેમ? ટૂંકમાં બધા વાક્યો ખોટા છે. અનૃતમ અપી ઋતમ એવ જીહ્મ વ્યાહૃતમ શબ્દધાના, વાસ્તવમાં એણે જે બધા વચનો આપેલા એ બધા જુઠ્ઠા હતા, અને તો પણ એને સાચા માનીને. ઋતમ એવ સાચું અનૃત હતું, ઋતમ સાચું હતું એ પ્રકારે શ્રદ્ધાના, અને વાક્ય પર શ્રદ્ધા કરનારા મેં. દૃષ્ટાંત આવે છે કે આવી 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 શઠતા કે આવી જીખમતા કુટિલતા કોણ કરે છે? કુલી કરું તમે વ્યાજ્ઞા કૃષ્ણવદ્ધો હરણ્ય, તો કુલિક હોય, વ્યાજ હોય, શિકારી હોય, એ ગાન કરે. ઋતમ મધુર ગાનમ શ્રુત્વા કુલક ઋતમ, ક્યાં તો એ કોના પોતાના વાદ્યથી ગાન કરે એ સાંભળીને. અગ્ન્યા કૃષ્ણબદ્વ, બિચારિયા કૃષ્ણબદ્વ કાયરની પત્નીઓ જે છે, મોહિતા તત્ સમીપમ ગતા, એ માને છે કે બહુ સરસ વગાડે છે, અમને પ્રેમ કરે છે, અને માટે એની નજીક જાય. બાણ વધારે દુઃખમે અનુભવંતી, નજીક ગયેલા પેલો બાણ મારે, છેવટે મહાન દુઃખને પ્રાપ્ત કરે કોણ? આ હરિણીઓ. કેમ? કારણ કે એમણે પેલા વ્યાધનું ગીત છે, આકર્ષિત ગીત છે, એમને પ્રેમ કરે છે, માટે અમને બોલાવે છે, એમ માને છેવટે એના બાણથી દુઃખી થયા, બાણના પ્રહારથી. કેમ? અગ્નિ બિચારી અબૂત હતી આ હરિણીઓ. અમે પણ પેલી હરિણી જેમ એની પાસે ગયા, દુષ અસકૃત એતન નખ સ્પર્શ તીવ્ર સ્મર રુજ, હરિણીઓ જેવી રીતે પેલા વ્યાધના બાણથી વિધાઈ ગઈ તેવી રીતે એમણે પણ એના નખના સ્પર્શના બાણથી વિધાઈ ગયેલા છે, અને તેથી સ્મરણું છે આ કામથી અમે પીડાઈ રહ્યા છીએ. હરિણીઓ પીડાય પેલા બાણથી, અમે પણ કામ બાણથી પીડાઈ રહ્યા છીએ. આવી વાત ના કરી શકે તો સારો દૂત છે ને, માટે અમારા હિતની વાત કરવી. ઉપમંત્રી ભણ્યતામ અન્ય વાર્તા, મંત્રી એટલે સારો દૂત છે, ભણ્યતામ અંત વાર્તા અન્ય વાર્તા, તું બીજી વાત કરવી, આ કૃષ્ણની વાત છોડ.
તદ્વાતાયા તસ્મારકત્વેન દુઃખ હેતુત્વાત્. જેટલી એની વાત કરીશ એટલું વધારે સ્મરણ થશે, વધારે દુઃખ થાય છે, મળે તો બીજી કંઈક વાત કર. પરાવૃત્ત ગત્વા પુનરાગતમ પ્રત્યાહ. આમ જેને ભ્રમણ સાથે વાત છે, ભ્રમણ જતો રહ્યો પાછો આવ્યો, એટલે જે જઈને જતો રહ્યો પાછો આવ્યો, એટલે હવે ગોપી એને કહે છે પ્રિયસખ પુનરાગા પ્રેયસા પ્રેષિત કિમ. નયસિ કથમિહાસ્માન દુસ્ત્યજ દ્વંદ્વ પાર્શ્વમ. સતત મુરસિ સૌમ્ય શરીરવધુ સાકમાસ્તે. હે પ્રિય સખ, પ્રિયસ્ય સખે, હે પ્રિય સખે, હે પ્રિયના સખા, કૃષ્ણના સખા. પાછો આવે ને પ્રિયસા પ્રેષિત કિમ પુનરાગાહ. પ્રિયસા પ્રિયતમેન કૃષ્ણેન પ્રેષ્યસ્તમ પુનરાગાહ. તું કૃષ્ણ બધું જઈ આવ્યો અને એને પાછો તને મોકલેલો છે એવું લાગે છે. પ્રિયતમેન કૃષ્ણેન પ્રેષ્યસ્તમ. આ પ્રિયતમ કૃષ્ણે વળી પાછો તને મોકલ્યો એટલે તું ફરી પાછો આવ્યો એવું જોઈએ તો. હે અંગ, હે સૌમ્ય, હે પ્રિય, માનનીયોસી મે, મે મમત્વ માનનીયોસી પૂજ્યોસી. જો એમ જ હોય તો તું માનનીય છે, પૂજ્ય છે. ત્યાં જઈને પાછો આવ્યો અને પાછો પ્રિયનો સંદેશ લઈને આવ્યો. તેથી વરે કેમ અનુરુંધે, અથવા યત કિંચિત અવરુંધે કે અનુરુંધે, તારી જે ઈચ્છા હોય તે ભગવાન પ્રાપ્ત ઈચ્છતે. તો જે કંઈ તું ઈચ્છતો હોય, સંસ્કૃતમાં ભગવાન કે એટલે માનવાચક કહેવામાં આવ્યું. આમ ભવત શબ્દનો પ્રયોગ કરતો પછી ત્રીજા પુરુષમાં થાય, એટલે પછી પહેલા પુરુષમાં બીજા પુરુષમાં નહીં, ભગવાન પ્રાપ્ત ઈચ્છતી ઈચ્છશે નહીં. યોર ગુડ સેલ્ફ, વોટ એવર યોર ગુડ સેલ્ફ વોન્ટ્સ, એવું કહેવાય. તેમ ભગવાન તો આવું જ હોય તો તને શું ઈચ્છા છે બોલ. તો અમારે પૂજનીય છે, અમારે પૂજા કરવી જોઈએ તારી, માનનીય છે, તને માન આપવું જોઈએ. કેવી રીતે તું શું ઈચ્છે છે એ વસ્તુ તને પ્રદાન કરીને. ભગવાન પ્રાપ્ત ઈચ્છતી તદ્વરાય વૃણીશ્વ, ભાઈ તને જે ઈચ્છા હોય એ તું માંગી લે. પેલું શું બોલે છે ભગવાન, એની કલ્પનાઓ ચાલે છે ને. ભગવત સમીપે યુષ્માકમ નયનમિચ્છામી તિ ચેત. આ ભ્રમર જાણે એને કહેતો હોય એવું લાગે છે કે ભાઈ તને હું ભગવાન સમીપ લઈ જવા માંગુ છું. તો કહે છે નયસી કથે મહાસ્માન દુસ્ત્યજ દ્વંદ્વ પાર્શ્વમ. દુસ્ત્યજ દ્વંદ્વ પાર્શ્વમ અસ્માન કથમ ઇહ નયસી. સૌમ્ય સ્વભાવ છે હે દૂત, તું પણ સૌમ્ય સ્વભાવનો છે. અંગ કહ્યું ને, અત વિચારે
તું જાણે એમ કહેશે કે ભાઈ તમને લોકોને ભગવાન પાસે લઈ જવા આવ્યો છું ત્યારે તું સૌમ્ય સ્વભાવનો છે, મને જરા વિચાર કે વસ્તુ સંભવિત છે કે નહીં. સાપત્ની દુઃખમ કથમ સોઢવ્યમ, સપત્ની દુઃખ કેવી રીતે સહન કરી શકાય? તું જ કે લઈ જાય, સપત્ની હાજર જ છે, બધી મથુરાની તો બધી હાજર છે જ. એ સિવાય બીજી પણ એક સતની પેલી તો જાણે કદાચ ક્યારે કંઈ પણ વિયોગ થાય, એક તો 24 કલાક સાગર સાથે હોય છે. હે સૌમ્ય, દુષ્ટજ દ્વંદ્વ પાર્શ્વમ, પાર્શ્વ એટલે આગળ સમીપ, દુષ્ટજ દ્વંદ્વ, જેના માટે દ્વંદ્વનો ત્યાગ કરવો અત્યંત કઠિન છે. દ્વંદ્વમ મિથુની ભાવ, એ ક્યારેય પણ મિથુની ભાવનો ત્યાગ કરી શકતો નથી. તત્રસ્ય તત્રત્ય સુંદરી સહ મુસીની ભાવ, આમ ત્યાંની સુંદરીઓ સાથે મિથુની ભાવમાં સતત હોય જ છે, અથવા તો એ કદાચ ના હોય તોય પણ તસ્ય પાર્શ્વ, તો એનો મિથુની ભાવ કોની સાથે છે? શ્રીર્વધુ સાકમાસ્તે, આ શ્રી છે, શ્રી લક્ષ્મીજી છે, વધુ છે, પત્ની છે. સતત તસ્ય ઉરસી એવ સતતમ નિરંતરમ આસ્તે, આ તો શ્રી છે, એમની પત્ની છે, સતત એની છાતી પર જ વિરાજમાન છે. જાણે છે ને કે શ્રીવત સચિમ ભૃગુ ઋષિએ જે ભગવાનને લાત મારી લાંછન થયું ત્યાં શ્રીનો લક્ષ્મીજીનો નિવાસ છે, એ તો સતત ભગવાનના વક્ષસ્થળ પર નિવાસ કરનારી છે. તત્રાપી ઉરસી એવ સતત નિરંતરમ આસ્તે, અમે પાછી સતત ત્યાં આગળ નિવાસ કરે છે. અતઃ તો અને તેથી કેવી રીતે અમે અમને ત્યાં સુખ કેમ પ્રાપ્ત થઈ શકે? તો એની સાથે એની પાસે લઈ જવાનો અર્થ શું? તો શું વાંધો છે? તો કે સતત એ તો આ નિરંતર મિથુની ભાવમાં જ છે એની અમારી સપત્ની સાથે, તો પછી અમને કેવી રીતે એને અમારો સ્વીકાર કેમ કરવાનો છે? તો કહે છે અહીંયા આગળ સપત્ન્યાઃ લક્ષ્મ્યાઃ કદાપી વિયોગ અભાવાત, મથુરાની સ્ત્રીઓ તો જાણે સપત્નીઓ ખરી પણ લક્ષ્મી તો મહાન સપત્ની છે. કદાપી વિયોગ અભાવાત, બીજી સપત્નીઓ હોય ને ક્યારેક ક્યારેક વિયોગ થાય, આનો તો ક્યારેય પણ વિયોગ થતો જ નથી. તો નીતાનામ દર્શન દુર્લભમ, એટલે હે દૂત, તું અમને કદાચ ત્યાં લઈ જશે તો પણ પેલું પેલામાં જ વ્યસ્ત છે, એનું દર્શનમાં દુર્લભ છે. કેમ પણ સંભાષણ દર્શન દુર્લભ, ત્યારે એ સંભાષણ કરવું તો વધારે વધારે ઘટી છે ને, વધારે શક્ય છે. કિંતરામ તચ્ચિત્ત આદાનમ, એક તો દર્શન દુર્લભ છે અને એની સાથે સંભાષણ તો એથી વધારે મુશ્કેલ છે. કદાચ સંભાષણ કરવાનું ચિત્ત તો ત્યાં જ હશે, એનું ચિત્ત પહેલામાં જ લાગેલું છે. કદાચ અમારી તો સંભાષણ કરતા પણ એનું ચિત્ત તમે પ્રાપ્ત નહીં થાય, અમારે તો ધ્યાન તો આપવાનું જ નથી, એટલે ધ્યાન મેળવવું તો એથી વધારે મુશ્કેલ છે. સુરત લીલા, તો ભાઈ લીલાનો અનુભવ તો પ્રશ્ન જ નથી રહેતો. એટલે આસ્તામ એમ પ્રસંગ હે, ટૂંકમાં અમને ત્યાં લઈ જવાની વાત છોડ ભાઈ, તો એ વસ્તુનો કોઈ અર્થ જ નથી. ઉન્માદેન તત્રેવ ભ્રમંતમ ભ્રમ અનુસંધાય, એ ઉન્માદમાં આવી ગયા છે ગોપી, આ ભ્રમણો ત્યાં ત્યાં જ ગુંજારો કરી રહ્યો છે. ક્ષણ અંતહિતાવા, અથવા ક્યાં તો ગુંજાવો કે પછી એ ક્ષણ માટે જાણે અદૃશ્ય થઈને ભાઈ પાછો આવી ગયો હોય. તમ અપશ્યંતિ, કદાચ ભણવા એક ક્ષણ માટે જતો રહ્યો હોય, એને ક્ષણ માટે જોતી નથી,
એટલે વળી પાસે એ ખેદ સહિત બોલે છે, હંત હંત મમ તીક્ષ્ણાગ્રા સંતપ્તેન. પછી વળી મન બીજા પ્રકારનો વિચાર આવે છે, હંત હંત અરે રે મમ તીક્ષ્ણાગ્રા, જે બધા કાતર વચન મેં કયા, અને વચન તો બાણ સમાન છે ને, હૃદય સંસારો ઉતરી જનારા છે, બોલનારી છે ને ગોપી, મમ તીક્ષ્ણાગ્રા સંતપ્તેન અને દૂતેન. અરે રે, મેં આને બહુ વચન બહુ સંભળાવ્યું બધું, તેથી મારા વચન બાણથી બિચારો સંતપ્ત સેવા દૂત મથુરામ ગતે, ત્યાં મથુરા જઈ આવ્યો, આવે દીધ સર્વ વૃત્તાંત એને બધું કહી આવ્યો હશે, મારા વચન બાણથી સંતપ્ત થયેલો આ દૂત મથુરામાં પાછો જઈને આ બધી વાત ત્યાં કહી દીધી હશે. કૃષ્ણ માં ઉપેક્ષાન ચક્રે, અને તેથી હવે તો કૃષ્ણ મારી ઉપેક્ષા કરો ને, આ બધું સાંભળીને કોણ પછી આપણો સ્વીકાર ગ્રહણ સ્વીકાર કરવાનું છે. કલહરાંતરિતામ દશામ પ્રાપ્ત, કલહ કર્યા પછી આવું તો થાય, કલહ થઈ જાય તો થઈ જાય, આપણે આવેગમાં આવીને કલહ કરી તો બેસીએ, એ પછી મને બધા અરે રે અમે શું કહ્યું, એની શું અસર થઈ હશે, હવે શું થશે મારું. કલહ અંતરિતામ દશામ પ્રાપ્ત, હવે મારે નહીં બોલે, મને છોડી દેશે, છોડીને ચાલી જશે, ઉપેક્ષા કરશે વગેરે વગેરે, દશા પ્રાપ્ત કરેલી પ્રેમાં બુદ્ધિના, તો કે નહીં નહીં, સદગુણમૌલિના મત્કાંતેન પુનરભી પ્રેષ પ્રેષિતો દૂત ત્રાયાદી. ભાઈ પાછું જોયું ને પેલા તો ના ના, પછી પછી એને થોડું આશ્વાસન મળ્યું. પ્રેમાં બુદ્ધિના સદગુણમૌલિના, પછી કૃષ્ણ છે ને પ્રેમાં બુદ્ધિ પ્રેમનો સમુદ્ર છે, સદગુણ મૌલિના, આ સદગુણની અંદર સદગુણ રૂપી શ્રેષ્ઠ શિખા ટૂંકમાં મૌલી ધરાવનાર છે, મુગટ ધરાવનાર છે, ટૂંકમાં સદગુણ ધરાવનારમાં સર્વશ્રેષ્ઠ છે. પ્રેમાં બુદ્ધિ હોય, પ્રેમ સમુદ્ર તો હોય, પણ સદગુણવાળો ના હોય તો ઉપેક્ષા કરી બેસે, પણ આ તો સદગુણીઓ પણ શ્રેષ્ઠ છે. સદગુણ મૌલિના મત કાંતેન, મારો જે કાંત છે, પ્રિય છે, પુનરપી સેવ પ્રેષિત દૂતો અત્રાયાતિ. આ પાછો પેલો જૈન કહી આવ્યો છે, ના ના દુઃખી એવું નથી લાગતું, પણ એ તો કારણ કે પ્રેમ સાગર છે ને, મારે એણે વળી પાછો આ દૂતને બ્રહ્માને પાછો મોકલ્યો છે. એ તદ્વર્મ નિરીક્ષમાણા, જોયે છે આવશે, એનો પાછો મોકલશે, કારણ કે એ તો પ્રેમ સમુદ્ર છે, તો કે સદધર્મ ધરાવ સદગુણ ધરાવનારો છે, અને માટે એના દૂતને વળી પાછો મોકલશે. એટલે જોઈ રહી છે કે પેલો આવી રહ્યો છે, એનો માર્ગ છે ને, માર્ગ નિરીક્ષણ કરે છે. સદધર્મ નિરીક્ષમાણા અકસ્માતમ વિલોક્ય, બધું મનમાં ચાલે છે, એ ક્ષણ માટે પેલો જતો રહ્યો એટલે એમ લાગી આવ્યો ત્યાં જઈએ, આનું બધું કહી દીધું, પાછો નહીં આવે, પેલો ઉપેક્ષા પાછો આવશે, ના ના આવશે, એ ઉપેક્ષા નહીં કરે, એ તો અમારો પ્રિય છે ને, પ્રેમ સમુદ્ર છે અને સદગુણ શ્રેષ્ઠ છે, અને માટે તો મોકલશે, એને જોઈ રહી છે કે પાછો આવે છે કે નહીં. અકસ્માત તમ વિલોક્ય, અકસ્માત જોયો એને એટલે સાદરમાં આદરપૂર્વક પછી બોલે છે, હે પ્રિય સખ મત પ્રિય સખે, હે પ્રિય સખ મારા પ્રિયના સખા, મુનરાગાહ મદવાક્ય શર તાળિતોપી સાદગુણ્યેન મતપરાધમ અણગણિત્વૈવ આગાહ. ફરી પાછો આવ્યો તું મદવાક્ય શર તાળિતોપી, મારા વાક્ય બાણથી વિધાયેલો હોવા છતાં પણ પાછો આવ્યો, સાદગુણ્યેન મત અપરાધમ અગણિત્વા, અનેક સદગુણ ધરાવનારો તું છે, માટે મારા અપરાધને ગણતરીમાં લીધા વગર તું પાછો આવ્યો.
આહા જાનામે, હા હું જાણું છું. પ્રિય સામાપી અતિ પ્રેમ હતા, મત અપરાધ કોટી અપી અગણયતા, તેને વેકમ પ્રેષિત. મેં તને આટલા વચન બાણ માર્યા છતાં પણ તું એની ગણના કરતું, આ તું સદગુણ ધરાવે છે, માટે તું પાછા આવે કે પછી? હા હવે મને સમજ પડી. જાનામી પ્રિય સામાપી અતિ પ્રેમ હતા, ના ના એને તને મોકલ્યા છે, તું જાતે પાછા આવે, ના ના એને તને મોકલ્યા છે. મત અપરાધ કોટી એવી અગણતા, મારા કરોડો અપરાધને પણ ગણતરીમાં ન લેના શ્રી કૃષ્ણે તને મોકલ્યા છે. તેને મેં કેમ પ્રેષિત, એને તને પાછા મોકલ્યા છે? તો પછી વરાય વૃણુ અનુરુંદે અનુરુત છે, કેમ કામ આયા, શું તારી ઈચ્છા છે, બોલ, માંગી લે. યદ્વા કમ અનુરોધમ સંપાદયામિ ઇત્યર્થ, કે શું તારી ઈચ્છા હોય હું પૂરી કરું. તો મથુરા ગમને વૃણુ મે ઇતિ છે, તું મથુરા આવે ને એ જ હું તો માગું છું તારી પાસે. ઇતિ છે યામી મથુરામ, ઇતિ મથુરા આવીશ, તું એ માંગતો હોય તો મથુરા યામી મથુરામ ઇતિ. ઉક્તો આપી કહી તો દીધું, તું મથુરા હું આવું એવું માંગે છે, ચાલ આવીશ, કહી તો દીધું. પછી પાછું પુનઃ પુસ્ત્રિવેશિતમ તમ તત્ર પશ્યંત્યા, ભાઈ મનમાં કલ્પના કરે છે કે એ તો એવી કઈ સ્થિતિ હશે, અનેક બધી નગરની સ્ત્રીઓથી એ તો ઘેરાયેલો હશે, સતત્ર વર્તતે, એકલો તો હોવાનો જ નથી, આ બધી સ્ત્રીઓ ઘેરાયેલો ત્યાં આગળ હશે. સચ પ્રથમ હા તત્ર પશ્યંત્યા મે અવશ્ય માનો ભાવેતી, તો આવી રીતે મને આવી રીતે મારો માન મંગત થવાનો છે, હું ત્યાં જઈશ તો પણ, કારણ કે અનેક બધી તે સ્ત્રીઓથી મિશ્રાયેલો હશે. નયસી એટલે જ કહ્યું કે નયસી કતમ એ આસમાન દુસ્થિજ દ્વંદ્વ પાર્શમ, એ તો કો દાડો એકલો હોતો જ નથી, દ્વંદ્વમાં જ હોય છે, અંતેથી તું મને લઈ જઈશ તો એ શું. નનુ એકાસી એકાસી એકાગી સતત્ર વર્તતે, એને એની ચિંતા ના કરીશ, એકલો હોય છે ત્યાં આગળ, હું તને લઈ જઈશ ને તે એકલો હશે, બીજી કોઈ સ્ત્રીઓ નહીં હોય. એ સશપથમ રવિ મે, લોકો શપથ ખાઈને કહું છું કે નહીં નહીં એ ત્યાં એકલો હશે. હે સૌમ્ય તું આર્ય બુદ્ધિ હતી તો સરળ મનનો છું, કેમ શ્રી વધુ સાકમ હસ્તે, શ્રી વધુ હુએ વધુ સાકમ સયો તત્રાવી, તો કે આ તો હંમેશા એકનો છોડતો જ નથી ને, એકની સાથે હંમેશા હોય જ છે ને, શ્રી સાથે શ્રી જે લક્ષ્મીજી વધુ છે એની સાથે જ હંમેશા હોય છે. તત્રાપી પુરસી પુરુષાયિત્વે નૈવ ઇતિ ભાવ, ટૂંકમાં પુરુષાયિત્વે ના હંમેશા એના 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 હૃદય પર નિવાસ કરનારી છે, અંતેથી કોઈ દાડો એ તો એકલો હોતો જ નથી. અરે અમારે આ વાર્તક બહુ જાણવા જવું નથી, પણ કહે છે શ્રી હે દેવીત્વે નારૂપ ધારિત્ય શક્તે ધારિત્વ શક્તે, લક્ષ્મી દેવી છે ને એટલે અનેક પ્રકારના રૂપ લઈ શકે છે. કૃષ્ણો યદા અન્યામ શ્રીમ ભૂંગતે, તદા જો કૃષ્ણ બીજી કોઈ સ્ત્રી સાથે હોય ત્યારે આ શું કરે ખબર છે, ખબર આને પણ ઈશા આવે ને પાછી, રેખા રૂપતા મિત્વા, એ તો રેખાના રૂપમાં અહીંયા વક્ષસ્થળ વિરાજમાન છે, એ રેખા રૂપ ત્યાગીને પ્રકટ એમ યુવતિ રૂપત્વા, પછી એની સાથે રમણ કરશે, પોતે યુવતી બની રમણ કરશે. ટૂંકમાં એની પાસે જવા જવાનો અર્થ નથી, એને અહીંયા લાવવાનો અર્થ નથી, તને લઈ જાઉં તો કે આમાં હું લઈ જઈને શું કરીશ, એકલો હોવાનો જ નથી, એને અહીંયા લઈ આવો બસ, તો એકલો નથી હોતો, ત્યાં લઈ જઈશ તો અનેક સુધી વીંટાળાયેલો હશે, મારો માન ભંગ થવાનું જ છે, એને લઈ આવો ચાલ, પછી એકલો હોતો જ નથી ને, પેલી તો અહીં સાથે હોય છે, એની છાતી પર મેં છાતી પર છાતી પર જ હોય છે, અને તેથી એકલો હતો જ નથી, એટલે શું કરવાને છે.
तत्र दूतं समान्यापि तदुक्तिम् अंगीकृत्यापि अनौचित्यं ज्ञापयन्ति न अंगीकुरुते इति. ટૂંકમાં આમ દૂતના કહેવાનો અંગીકાર કરે છે અને છતાં પણ અનૌચિત્ય કે તું લઈ જવો તોય ઉચિત નથી, લાવો તો પણ ઉચિત નથી, એમ કરે અંગીકાર નથી કરતા. હું આવીશ, તું કહેશો તો આવીશ, પણ પછી એનો આવ્યાને શું કરવાનું, ને હું લઈ આવીશ, તું લઈ આવ તોય પણ શું, એમ કરે ને એનો કેવો અંગીકાર કરતી નથી. કહ્યું કે તું માગે તો આપો, કશું આપતી નથી, એને માગ્યું એ નથી આપતી. છેલ્લા શ્લોકમાં કહે છે તેન સંમંત્રિતા સતી બ્રૂતે, તેન ઉદ્ધવેન સંમંત્રિતા સંબોધિતા સતી. ઉદ્ધવે એને કઈ કહ્યું તેથી હવે એ કહે છે પ્રણય કોપમ વિહાય શાંતા સતિયા. પ્રણય કોપ છે છોડી હવે શાંત બનીને કહે છે ગોપી છેલ્લા શ્લોકમાં. અપી બત મધુપુર્યા માર્ય પુત્રો ધુનાસ્તે, સ્મરતિ સ પિતૃગેહાન સૌમ્ય બંધુંશ્ચ ગોપાન. ક્વચિદપિ સખથા નઃ કિંકરીણાં ગૃણીતે, ભુજમ ગુરુ સુગંધમ મૂર્ધ્ન્યધાસ્ત્યત કદાનુ. અપી બત, અપી ઇતિ સંભાવનાયામ. સંભાવના કહે છે, કહું કંઈક છે ખરું કે નહીં ભાઈ. બત હર્ષ હતી, અને જોડે જોડે હર્ષ પણ છે એને. બત નતું વિતરે તો ઉદ્ધવે સસ્નેહમ સૂચયંતિ સંબોધયતી. ઉદ્ધવને અત્યંત સ્નેહથી સંબોધન કરે છે, હે સૌમ્ય. હવે એમનામાં સૌમ્ય છે, આપણામાં છે નહીં. અભી બત મધુપુર્યામ આર્યપુત્ર અધુના આસ્તે કેમ. મધુપુર્યામ એટલે મથુરાપુરીમાં, મધુપુરીમાં મથુરાપુરીમાં આર્યપુત્ર અધુના આસ્તે કેમ. આર્યપુત્ર અત્યારે ત્યાં છે, આર્યપુત્ર કહે છે. આર્યસ્ય પૂજ્યસ્ય પુત્ર, આર્યનો પુત્ર, નંદસ્ય પુત્ર, નંદ બાવાનો પુત્ર, કે પછી વસુદેવસ્ય પુત્ર, વસુદેવજના પુત્ર. ભક્તત્વેન સ્વીકૃતત્વાત નામ અગ્રહણમ. જો પોતે ભક્ત છે ને, માટે એ પોતાના ઇષ્ટનું નામ નથી લેતી, એટલે આર્યપુત્ર કહીને બોલા, એનો સમય એનો એનો નિર્દેશ કરે છે. કેવું કેમ પૂછવું પડ્યું કે અત્યારે મધુપુરીમાં છે કે નહીં પૂછવું કેમ પડ્યું. ઉપનીત સન વિદ્યા ગ્રહણાર્થમ ગત એતિ શ્રુતમ. મેં સાંભળેલું છે કે ભાઈ એને ઉપનયન દીક્ષા થઈ, ઉપવીત મળ્યું, વેદનો ગાયત્રી મંત્ર દીક્ષા થઈ, અને હવે વેદનું પઠન કરવા માટે ગુરુકુળમાં ગયો છે. મેં સાંભળેલું છે એટલે પૂછે છે કે ભાઈ હવે પાછો આવ્યો છે ને, અત્યારે મથુરાપુરીમાં છે કે નહીં. તતઃ ગુરુગૃહ, ગુરુગૃહ આગત્ય અધુના કેમ મધુપુરીયામાં આસ્તે. હવે તો ગુરુકુળમાંથી આવે ને હવે પાછો મધુપુરીમાં આવી ગયો છે. આપી બધુપુરિયામ આર્યપુત્ર અધુના આસ્તે કેમ. સ્મરતિ સ પિતૃગેહાન સૌમ્ય બંધુંશ્ચ ગોપાન.
વ્યક્તિ અમારું સ્મરણ કરે છે ખરો? પિતૃભ્યામ ગે સહિતાન બંધુન ગોપાન કિમ સ્મરતે, માતા પિતાને ઘરને ગોપ બાળકોને બધાને યાદ કરે છે ખરો? ક્વચિદ કથા ના કિંકરીણામ ગૃણીતે, ક્વચિત કદાચિત કિંકરીણામ ન અસ્માકમ કથા વાર્તા સ ગૃણીતે. કોઈ દિવસ અમારી આ કિંકરી અમે છીએ એની દાસીઓ છે એ દાસીઓની ક્યારે પણ વાત કરે છે ખરો? બધો કોપ શાંત થઈ ગયો. એવમ વૃત્તમ પૃષ્ઠવા, આ પ્રકારે એ શું કરે છે એ પૂછીને પછી મનોરથમ કરોતી, મનમાં એને મનોરથ કરે છે કે ઈચ્છા કરે છે. ભુજમ ઉગુરુ સુગંધમ મૂર્ધ્નિ આદાચિત કદાનુ, કદાવા અગુરુવત સુગંધમ સ્વભુજમ. ભગવાનની ભુજા જ સુગંધીદાર છે. જેમ અગરુની સુગંધ હોય તેવી રીતે ભગવાનની સુગંધમાન સુગંધિમાન જેમની ભુજા છે, સ્વભુજમ ન મૂર્ધ્નિ અધાચ્યત નિધાસ્યતે, એમની ભુજા અમારા મસ્તક પર એ મૂકશે, અમારા મસ્તક પર રાખશે એ ભુજા અગરુ સમાન સુગંધિ. એવો પણ અર્થ કર્યો, પિતૃગૃહાન બંધુમ સ ગોપાન, પિતુ નંદસ્ય ગેહાન ભાર્યાં. આમ તો ગેહાન એટલે બહુ વચન થયું, ભાર્યા તો એક જ છે નંદની નશોદાજી. બહુત્વમ પૂજાયાં, તો નંદ બાબાના પત્ની જે છે યશોદાજી પૂજનીય છે, માટે એમને માનવાચક બહુવચન વાપરીને કહે છે કે પિતા જે નંદ બાબા છે એમને એમની પત્ની અર્થાત માતા યશોદાને યાદ કરે છે. બંધવ બદનંતિ સ્નેહનેતિ બંધવ સ્ત્રીજના ગોપ્ય, આવો અર્થ કર્યો. બંધુન જે સ્નેહથી બાંધનારી છે એને બંધુ કહેવાય. અહીં કોણ છે? આ ગોપ્યો. બંધુંશ્ચ ચકારાત ગોગ્રહ ગિરીણામ ગ્રહ, બંધુઓ પણ ગોપીઓ પણ જોડે જોડે અને વળી ગો ગાયો એમનું ગૃહ ઘર ગિરી આ ગોવર્ધન આ બધાને યાદ કરે છે ખરો? યદિ આગમિષ્યત તદા આદાસ્ય ન સંદેહ અત્ર તદ આગમનમ પૃચ્છામિ ઇતિ વા. આવશે તો કદાચ અમારા માથા પર હાથ મૂકે, પણ આવશે કે નહીં એ ખાતરી નથી, માટે તને પૂછી રહ્યા છે. હંત હંત મેં ઉત્પન્ન થયા કેમ પ્રજલ્પ્યતે, હું તો ઉન્મત્ત થઈને બોલ્યા જ કર્યું, તું આવ્યો ને હું જ બોલ કર્યું. ઉન્મત્ત થઈને ગાંઠ જાણે કે નશામાં આવીને મેં જ આટલું બધું બોલ્યા કર્યું. પણ ખરેખર તો પ્રષ્ટવ્યંતુ ન પૃચ્છતા હેતિ, ખરેખર તો તને મારે પૂછવું જોઈએ. દૂત છે ને, તને જ કહે કે કરું છું, મારે તને પૂછવું જોઈએ, તારે શું કહેવાનું છે માટે. મધુપુરિયામ આસ્તે, હજી મધુપુરીમાં છે. અને બીજો પણ અર્થ થાય, વ્રજમેવ તામી ત્યક્તવા અન્યત્ર કેમ ન યાસતી, જેમ વ્રજને છોડીને જતો રહ્યો ને એમ ત્યાં છોડીને જતો નથી રહ્યો, પાછો હજી ત્યાં ત્યાં જ છે ને, મધુપુરીમાં જ છે ને. ઈત સંવર્તિન્યામ તત્પુર્યામ તસ્ય સ્થિતિ અત્ર આગમ સંભાવના ઉત્પાદિત અભિપ્રાયણ. તો ખરેખર વ્રજ તો દૂર નથી, મથુરાથી નજીક જ છે. તો સમીવર્તિન્યામ
તત્ર પૂર્યામ, અહીંથી તદ્દન સમીર નજીક છે ને પેલી પૂરી, તત્ર સ્થિતિ તત્ર આગમ સંભાવના ઉત્પાદયતી. એ છે તો ખરો ને તેમ કેમ પૂછે છે? એ મથુરાપુરીમાં છે કે નહીં, નજીક છે ને તો આવવાની સંભાવના છે ને, ત્યાં જતો રહ્યો તો પ્રશ્ન જ નથી રહેતો. ત્યાંથી પણ જતો રહ્યો હોય તો સવાલ નથી, પછી ત્યાં જ છે ને તો તસ સ્થિતિ તત્ સમીપવર્તિન્યામ, એ નજીક છે એટલા માટે એની આવવાની સંભાવના છે, એવું મનમાં રાખીને પૂછી રહી છે કે હજી ત્યાં છે તો ખરો ને. યદ્વા સુખમાસ્તે ઇતિ અનુક્તે અસ્મત પ્રણસ્મરણ વ્યાકુલ અનુરોષાય દેવ તત્રાસ્તે. પૂછે છે કે અધુના આસ્તે છે તો ખરો ને, તો આનંદમાં છે એવું નથી પૂછતી, સુખમાસ્તે એવું નથી પૂછ્યું, મજામાં તો છે ને એવું છે ને એમ પૂછે છે, મજામાં છે એમ નથી પૂછતી. કેમ? અસ્મત પ્રણસ્મરણ વ્યાકુલ અનુરોધવશા દેવ તત્રાસ્તે. અને ખબર છે કે સુખી નહીં હોય. અસ્મત પ્રણય સ્મરણ વ્યાકુલ, અમારા પ્રેમનું સ્મરણ કરીને અત્યંત વ્યાકુળ થતો જશે, માટે એ મજામાં હોય એવું તમે નથી માનતા. અતઃ આર્યસ્ય યદુભિ દુર્વિનીતે પ્રતાર્યમાણત્વાત. એ તો આવવા માગતો હશે, અમારા સ્મરણથી વ્યાકુળ હશે. પેલા બધા આર્યસ્ય યદુભિ દુર્વિનીતે પ્રતાર્યમાણત્વાત, પેલા લોકોને રોકતા હશે, પેલા યદુ લોકો છે ને આગળ, એ બધા લોકો એને ઠપકો આપતા હશે. અને તેથી સારલ્ય સમુદ્રસ્ય, અમારે તો કોણ છે એટલે કહેવાનું, આર્યપુત્ર. આર્ય એટલે જ અત્યંત સરળ છે એવા બ્રજરાજના એક પ્રાણસ્ય પુત્ર હે, નંદના પ્રાણ સમાન પુત્ર જે છે. હંત હંત મત પિતા બી મા વ્રજમ નહીં તું ન શકત. બિચારા બહુ ખેદ કરતો હશે આ કૃષ્ણ કે અરે રે કા, મારો પિતા સરળ છે ને, આર્યપુત્ર, આર્યના નંદકુમાર નંદના નંદ બાબાના પુત્ર છે. નંદ બાબા કેવા છે? સારલ્ય સમુદ્ર છે, સરળતાના સમુદ્ર સમાન છે. પેલા કઈ પેલા બીજા બધા યદુઓ છે એનું કઈ ગણતરીમાં લે નહીં. શ્રી વ્રજરાસસ્ય તે એક પ્રાણસ્ય પુત્ર, આર્યપુત્ર, વ્રજરાજના નંદ બાબાના એક પ્રાણ સમાન પુત્ર છે. પણ પેલા લોકો એને ઠપકો આપતા હશે, હંત હંત મત પિતા બી માં વ્રજમ નહીં તું ન શકત. અરે રે, મારા પિતા પણ મને વ્રજમાં લઈ જવા શક્તિમાન ન થયા. આમ તત્ર ગંતમ કઉ ઉપાય કરો મે, હું જવા માટે શું ઉપાય કરવો હવે એ વિચારતો હશે. સ્વમિલંબ અસહમાન ત્વામ પ્રસ્થાપયતિ સ્મ ઇતિ ભાવઃ. ના એ તે વિલંબ સહન ન કરવાને કારણે તને ત્યાં આગળ નિયમ મોકલ્યો હશે. કલ્પનાઓ કરે છે આ બધી. તેન મધુપુરીયામાં આસ્તે તસ્ય કો દોષ. અને તે મધુપુરીમાં જ છે, અહીં કેમ નથી એમ પૂછાય ને. આટલું નજીક તો છે, કેટલું દૂર છે, આવતા કેટલી વાર લાગે, પેલા નહીં આવવા દેતા હોય એ વિચારો અંદર ખેદ કરતો હશે. અરે રે, મારા પિતા કેટલા સરળ છે, એમનું ચાલતું જ નથી અહીંયા આગળ, અંતેથી એ મને વ્રજમાં પાછો લઈ નથી જઈ શકતા. એટલે એને જ પૂછ્યું, એવું કેમ પૂછે કે એમાં કે દોષ છે, એવું કેમ પૂછે, મધુપુરીમાં છે હજી એવું કેમ પૂછે. ભાઈ મધુપુરીમાં જો એને વિચારો કરે શું, આવી શકતો નથી, માટે એનો દોષ નથી. તો અતિ આર્યસ્ય અતિ સરળસ્ય નંદસ્ય પુત્ર, આર્યનો પુત્ર છે, અતિ સરળ એવા નંદના પુત્ર છે. તાદૃશમ પુત્ર તાદૃશ પિતા, એનો પુત્ર એવો જ ને પાછો. યત ત્યક્ત્વા વ્રજમ આયાસ્યતિ ઇતિ કો જાનાતિ. ટૂંકમાં આવો પોતા પિતા છોડીને આવે છે કોણ, તો કેવી રીતે વ્રજમ આયાસ્યતિ, કોઈ વ્રજમાં આવશે કે નહીં કોણ જાણે છે, વગેરે વગેરે. ઘણું બધું લાંબુ છે પણ એટલે
પણ છેલ્લું વાક્ય અત્યંત અત્યંત પીડાજનક છે કે ભાઈ અહીંયા આવશે કોઈક દિવસ અને એની ભુજા અમારા મસ્તક પર રાખશે એવું પૂછી છે. આ રીતે આ ભ્રમણ ગીત સમાપ્ત થાય છે. બિચારા હાલી ગયા, ટૂંકમાં ઉદ્ધવ આ સાંભળીને હાલી ગયા. પછી ઉદ્ધવજી ગોપીનો સ્તુતિ કરે છે. અત્ર કૃષ્ણસ્ય સંદેશૈ તાહ સાંત્વયન્ ઉદ્ધવૈદં વક્ષ્યમાણં અભાષત. તો કૃષ્ણ ભગવાન કૃષ્ણના સંદેશથી આ લોકો સંદેશ સાંત્વના આપતા આપતા આપવા માટે ઉદ્ધવજીએ પછીના વાક્યો ગયા. સુખદેવજી કહેવાયેલા કે હે રાજન, ગોપીઓના હૃદયગત ભાવ ભગવત પ્રેરિત છે. આ ગોપીઓ જે પોતાનો ભાવ વ્યક્ત કરે છે ને એમનો હૃદયગત ભાવ ભગવત પ્રેરિત છે અને માટે દોષ રહિત છે. અર્થાત ગોપીઓના ભાવમાં કોઈ પ્રકારનો જાર વૃત્તિ કે ઉપપતિ વૃત્તિ કે કામ વૃત્તિ એ પ્રકારનો દોષ ન કાઢવો જોઈએ, એ ભગવત પ્રેરિત છે માટે દોષ રહિત છે. આ સમજીને ઉદ્ધવજી પ્રિયતમ શ્રી કૃષ્ણચંદ્રની અત્યંત તીવ્ર પ્યાસ ધરાવનારા ગોપીઓના વચનો સાંભળીને એમના પ્રિયતમ ભગવાનનો સંદેશો છે એ સાંત્વના આપતા આપતા કહેવા લાગ્યા. શ્રી ઉદ્ધવજીએ કહ્યું, હે ગોપીજન, આનંદની વાત છે, ખરેખર તો આ બધી કૃતાર્થ થઈ ગઈ છો. તમે લોકો ત્રણેય લોકમાં સદા પૂજિત છો, કારણ કે તમે તમારું મન ભગવાન વાસુદેવમાં સમર્પિત કરી દીધું છે. આ તમારું આ પરમ સૌભાગ્ય છે, ત્રણેય લોકમાં પૂજિત છો. કહે છે કે દાન તુલા પુરુષ આદિનું દાન આવતું, દાનમ વ્રત તપો હોમ જપ સ્વાધ્યાય સંયમૈ શિવોભિ વિવિધૈ ચ અન્યૈ કૃષ્ણ ભક્તિ સાધ્યતે. આ કૃષ્ણ ભક્તિ એમને એમ સિદ્ધ થતી નથી. તુલા પુરુષ વગેરેનું દાન આપવામાં આવે, એકાદશી ઉપવાસ વળે વગેરે વ્રત કરવામાં આવે, કૃચ્છ ચાંદ્રાયણ આવી તપ કરવામાં આવે, અગ્નિમાં આહુતિ અને અગ્નિહોત્રાદિ હોમ કરવામાં આવે, અષ્ટાક્ષર મહામંત્રાદિનો જપ કરવામાં આવે, વેદાધ્યયન વગેરે સ્વાધ્યાય કરવામાં આવે, યોગ કે યમ નિયમ, તો આવી રીતે ઇષ્ટ પૂરતા આ બધા કર્મ કરવામાં આવે, કૂપ ઉદ્યાન તળાગ મંદિરનું નિર્માણ કરવામાં આવે, આ પ્રકારે આ બધા સત્કૃત્ય બધા કરવામાં આવે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ સિદ્ધ, ટૂંકમાં તો ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. જન્મો જન્મ સુધી આ પ્રકારના વ્રત તપશ્ચર્યા અને આવી રીતે ઇષ્ટાપૂર્ત વગેરે કર્મ કરવામાં આવે ત્યારે ભગવાનની ભક્તિ સિદ્ધ થાય. આ ભક્તિ તમને લોકોને અહેતુકી પ્રીતિ સંપાદન કરી દીધી છે. ભગવાનની ભક્તિ તમે જે પ્રાપ્ત કરી છે એના માટે જન્મો જન્મ કેટલી બધી સાધના કરવી પડે એ તો તમે લોકોએ અહેતુકી પ્રીતિથી સંપાદન કરી દીધી છે. તો ભગવાનને નિષ્કામ પ્રીતિ કરો છો એનાથી આ ભક્તિ તમે સંપાદન કરી છે. હે ગોપીજન, હું તમારે યશોગાન કેવી રીતે કરું? વ્યાસ વાલ્મીકી વગેરે ઋષિવર બ્રહ્માદી દેવતાઓ અને બીજા જે ઉત્તમ પુરુષ છે એ જે પૂર્ણ પુરુષોત્તમ ઉત્તમ શ્લોક ભગવાન શ્રી કૃષ્ણનું નિત્ય યશોગાન કરે છે. વ્યાસ વાલ્મીકી વગેરે સતત ભગવાન યશોગાન ભગવતી ઉત્તમ શ્લોકે ભવતી બી અનુત્તમા ભક્તિ પ્રવર્તિતા દિષ્ટ્યા દિષ્ટ્યા મુનિનામ દુર્લભા.
આ મુનિઓ માટેમાં દુર્લભ છે. આ વ્યાસ વાલ્મીકિ વગેરે ઋષિ મુનિઓ બ્રહ્માજી વગેરે દેવતાઓ જે બધા ઉત્તમ પુરુષ કહેવાય એ પૂર્ણ પુરુષોત્તમ ઉત્તમ શ્લોક ભગવાન શ્રી કૃષ્ણનું નિત્ય યશોગાન કરે છે. એમનામાં જેનું યશોગાન કરે છે એવા શ્રી કૃષ્ણમાં તમારી અલૌકિક અને સર્વોત્તમ ભક્તિ બસ સિદ્ધ થઈ ચૂકી છે. ઋષિ મુનિઓ અને દેવતાઓ સદા જે ઉત્તમ શ્લોકનું યશોગાન કરે છે એમાં આ તમારી ભક્તિ જે છે અલૌકિક છે, સર્વોત્તમ પ્રીતિ છે, ભક્તિ છે, એ તો વાસ્તવમાં સ્થાપિત થઈ ચૂકી છે. એ માટે હે ગોપીજન આપ ધન્ય ધન્ય છો. એટલે કહે છે મુનિના આપી દુર્લભા ભક્તિ ધન્ય છો. શું કહેવાય, આ ભક્તિ તો મુનિજનોને પણ અત્યંત દુર્લભ છે. દિષ્ટ્યા પુત્રાન પતિન દેહાન સ્વજનાન ભવનાનિ ચ હિત્વા વૃણીત યોયમ યત કૃષ્ણાખ્યમ પુરુષમ પરમ. હે ગોપીજન, આનંદમય પુત્રો પતિજન દેહ સ્વજન ઘર પરિવાર આ બધાનો પરિત્યાગ કરીને પરમ બ્રહ્મ શ્રી કૃષ્ણને સર્વ સમર્પણ એવું કર્યું છે અને માત્ર એમનું જ વરણ કર્યું છે. સર્વાત્મ ભાવો અધિગતો ભવતી નામ અધોક્ષજે વિરહેણ મહાભાગા મહાન મેનુગ્રહ કૃત. આ જીવનનું ચરમ ફળ છે. તમે તો શ્રી કૃષ્ણને બધું સમર્પણ કરી દીધું અને એનું જ એકમાત્ર વરણ કર્યું, બાકી બધાનો ત્યાગ કરી દીધો. આ જીવનનું પરમ અને ચરમ ફળ છે. શું જે પ્રકારની ભક્તિ તમે લોકોએ પ્રાપ્ત કરી છે એ માટે આપ સર્વદા પ્રશંસા યોગ્ય છો. ભગવાન શ્રી કૃષ્ણ અધોક્ષ જ છે. અક્ષરે ઇન્દ્રિયો જેનાથી નીચે છે અર્થાત જે ઇન્દ્રિયથી પર છે એટલે ઇન્દ્રિયથી જેનું જ્ઞાન ન થઈ શકે ભગવાન શ્રી કૃષ્ણ અધોક્ષ જ હોવાને કારણે ઇન્દ્રિયોથી એમનું જ્ઞાન શક્ય નથી. એવા શ્રી કૃષ્ણમાં તમે સર્વાત્મ ભાવ તમે પ્રાપ્ત કર્યો, કેવલ વિરહથી પ્રાપ્ત કર્યો. એ ગોપીજનો એવા શ્રી કૃષ્ણમાં આપે સર્વાત્મ ભાવ માત્ર વિરહથી પ્રાપ્ત કર્યો. ખરેખર તમે લોકો મહાભાગ્યશાળી છો, મહાભાગ છો. વિરહેણ મહાભાગા મહાન મે અનુગ્રહ કૃત. ખરેખર તો વિશેષ કરીને તમે મને આ દિવ્ય સર્વભૌમ દર્શન કરાવ્યું, તમે મારા પર અસાધારણ અનુગ્રહ કર્યો છે. ઉદ્ધવજી ગદગદ થઈ ગયા છે. આત્મન્યેવાત્મનાત્માનં સૃજેહંત્યનુપાલયે આત્મમાયાનુભાવેન ભૂતેન્દ્રિય ગુણાત્મના આત્મા જ્ઞાનમય શુદ્ધ વ્યતિરિક્તો ગુણાશ સુષુપ્તિ સ્વપ્ન જાગૃતિ માયાવૃત્તિ વિહીયતે. આ પ્રેમની અંદર આ ક્યાંથી આવે છે મને સમજ નથી પડતી. શુભમાં આ પ્રકારના વાર્તામાં આ ક્યાંથી ઘૂસે જ્યારે જુઓ ત્યારે પણ આ તો આત્મની એવ આત્મના આત્માનમ સૃજે ભગવાન કહી રહ્યા છે. હા એ ગુચ્છ થઈ રહ્યા છે લોકો.
श्रूयताम प्रिय संदेशो भवतीनाम सुखावह। प्रिय संदेशो भवतीनाम सुखावह श्रूयताम। हे सदा कल्याण स्वरूप गोपियो, आपनी कृपा के निवेदन कर रहे छो। हूँ भगवान श्री कृष्ण अंतरंग सेवक छु, कृपानाथ તેથી જે રહસ્ય કાર્ય કરવાનું હોય ને એ ભગવાન મારી પાસે કરાવતા હોય છે, કે એમનો અંતરંગ સેવક છું। પ્રિયતમ કૃષ્ણ, આપને સર્વદા સુખ જેવા અંતે એવો સંદેશ લઈને હું આવેલો છું, કૃપા કરીને ભગવાનના સંદેશનું શ્રવણ કરો। શુયતામ પ્રિય સંદેશ, આપના પ્રિયનો સંદેશ છે ભવતીનામ સુખાવહ, તો અત્યંત સુખ પ્રદાન કરે એવો એ ભગવાનનો સંદેશ છે। શુયતામ સાંભળો। યમ આદાય આગતો ભદ્રા અહમ ભર્તૃ રહસ્કર, હું તો ભગવાનનો અત્યંત રહસ્યનો અંતરંગ સેવક છું ને, અને માટે હે ભદ્રા તમે એ સંદેશો લઈને આવે છું, સાંભળો। શ્રી ભગવાન ભગવાન કહે છે, ભવિતના ભવતી નામ યોગો મે નહીં સર્વાત્મના ક્વચિત, ગોપીજનોના પોષક ને રક્ષક ભગવાન 10 શ્લોક થી સંદેશ સંભળાવે છે કે ભગવાન ઉદ્ધવજી કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે ગોપીઓ, તમારો વિયોગ કોઈ પણ રીતે અલ્પ પ્રમાણમાં પણ મુજે મન નથી। હે ગોપીઓ, અલ્પ પ્રમાણમાં તમારો વિયોગ મને, આ બધું સાંભળીને એમણે આ કહેવાનું છે, અલ્પ પ્રમાણમાં પણ મને તમારો વિયોગ નથી, હું તો સર્વનો આત્મા છું ને, અને ભક્તોને સદા વશ છું, સદા સત્ય વક્તા છું, સૌથી દયાળુ હોવાને કારણે ક્યારે, એટલે કે મારો વિયોગ પણ હોય ના શકે તમને, હું તો આત્મા છું ને તમારો, હું ક્યાં તમારા દૂર છું। હે વજનાર્યો, જેમ 5 ભૌતિક શરીરોમાં આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી રહેલા છે, એમ 5 ભૌતિક દેહોમાં આ પંચભૂત એના 5 આશ્રય છે, તેવી રીતે હું સર્વનો આત્મા છું, અને માટે આ મન પ્રાણ બુદ્ધિ ઇન્દ્રિયો અને ગુણનો હું આશ્રય છું, બધાનું સમવાય કારણ છું, ઉપાદાન કારણ છું, નિમિત્ત કારણ છું। આ પ્રકારના એમના ઉદ્ગારો સામે આવી જાય એ મને સમજ નથી પડતી, એટલા બધા એ લોકોનો ગીરો એકદમ બદલાઈ જતા હોય છે। ભગવાન કહે છે કે જેવી રીતે આ ઘડાનું સર્જન કરવા માટે આ કુંભાર છે, એ પેલું ચાકડો માટી વગેરે એને ભિન્ન પ્રદાન બધા પદાર્થો હોય છે, એમ બ્રહ્માંડનું સર્જન કરવા માટે મને કોઈ ચાકડો ના જોઈએ, મને માટી વગેરે ના જોઈએ, એટલે શું જોઈએ, સાત્મા ને સ્વયં કૃત સર્વમ અભવત। ઉપનિષદ કહે છે કે એમણે સ્વયં પોતાનું સર્જન કર્યું, પોતે જ બધું બની ગયો, એટલે મને ખરેખર સર્જન કરે મારા સિવાય અન્ય કશાની જરૂર નથી, હું જ નિમિત્ત કારણ છું, ઉપાદાન કારણ છું, હું જ આ જગત રૂપે અભિવ્યક્ત થાઉં છું। ભગવાન કહે છે કે હું મારી આત્માથી જ, એટલે મારે જ આ રચના કરું છું, સર્જન કરું છું, પાલન કરું છું, વિસર્જન કરું છું, આ બધું સર્જન વિસર્જન ને પાલન છે ને, એ તો મારી માયાના બળ પ્રમાણ સમર્થથી ભૂત ઇન્દ્રિયો ગુણો દ્વારા થયા જ કરતું હોય છે। આ ગોપીઓ આ પ્રકારનો ઉપદેશ સાંભળવા આવી જાતનો સંદેશ મોકલે છે ભગવાન એમને। ગોપીજનોને ભગવાને કહ્યું કે બ્રહ્મ ભાવથી વિયોગ થાય જ નહીં, કહે છે તમે બ્રહ્મ છો ને, હું આત્મા જો, વિયોગ કેવી રીતે હોય, જીવ આત્મા જ્ઞાનમય, જીવાત્મા જ્ઞાનમય છે, બ્રહ્મથી વિયોગ તો ના થાય, કાંઈ બ્રહ્મ સર્વ છે, અને જીવથી આત્માથી કાંઈ તો કાંઈ જીવાત્મા જ્ઞાનમય છે, શુદ્ધ છે, એટલે તેથી જીવભાવથી પણ વિયોગ નથી, બ્રહ્મથી વિયોગ નથી, અને જીવથી પણ વિયોગ નથી, જીવાત્મા જ્ઞાનમય છે, શુદ્ધ છે, દેહાદેહથી વ્યતિરિક્ત છે, ભિન્ન છે, અને ગુણોને આશ્રિત નથી, સુષુપ્તિ સ્વપ્ન અને જાગ્રત
આ ત્રણે માયાની જે વૃત્તિઓ છે એ ત્રણેથી આત્મા ભિન્ન છે, અને છતાં પણ ચૈતન્ય છે એવું એવું જાણવામાં આવે છે, એવું જણાય છે. એન્દ્રિયાર્થાન ધ્યાયેત મૃષા સ્વપ્ન ઉદ્દુત્થિત તન્નિરુદ્ધ્યાદિન્દ્રિયાણી વિનિદ્ર પ્રતિપદ્યતે. ભગવાન ઉપદેશ કરે છે, વાહ, જેવી રીતે મનથી મનની કલ્પના રૂપે આ સ્વપ્ન છે ને એ તો મિથ્યા રૂપ વિષયનું ચિંતન કરવામાં આવે છે, સ્વપ્નમાં ઉપસ્થિત પદાર્થો કે મિથ્યાનું ચિંતન, એ વિષયનું ધ્યાન કરવાનું મન ને, તો કઈ જગતના વિષયો છે એ તો બધા મિથ્યા છે, સ્વપ્નના વિષયો સમાન, એ વિષયનું ધ્યાન કરવાનું મન, એમાંથી મનને રોકવું જોઈએ, ગોપ્યોને કહે છે. અને મન સાથે જોડે ઇન્દ્રિયોનો પણ સંયમ કરવો જોઈએ, એટલે કહે છે ને યેન ઇન્દ્રિયાર્થાન ધ્યાયેત મૃષા સ્વપ્ન ઉત્થિત. સ્વપ્નમાંથી જાગેલો માણસ જેવી રીતે સ્વપ્નના પદાર્થો હોય એનું ધ્યાન કરતો હોય એ વ્યર્થ છે ને, તેવી રીતે તન નિરુદ્ધ્યાત ઇન્દ્રિયાણી વિનિદ્ર, તેવી રીતે તમારે આ જગતના વિષયમાંથી તમારા મનને સંકેલી લેવું જોઈએ, ઇન્દ્રિયોને પણ નિયંત્રિત કરવી જોઈએ, અને જેથી આત્મા જાગ્રત થઈને મને પ્રાપ્ત કરી શકે. સાધનોનો ઉપદેશ કરનાર વેદ, યમાદિનો ઉપદેશ કરનાર યોગ, એતદ અંતઃ સમામનાયો યોગઃ સાંખ્યમ. સમામના એટલે વેદ, યોગમ સાંખ્યમ મનીષિણામ ત્યાગઃ તપઃ દમઃ સત્યમ સમુદ્રાંત ઇવાપગાહ. એટલે જે બધા સાધન ઉપદેશ કરનાર છે વેદ, યમ નિયમનો ઉપદેશ કરનાર છે એ યોગ, તત્વનું ચિંતન કરનાર છે સાંખ્ય, ત્યાગની સૂચના કરનાર સંન્યાસ, વાનપ્રસ્થ વડે કહેવામાં આવેલું તપ, ઇન્દ્રિયો નિગ્રહ રૂપી યમ, બ્રહ્મચારીઓ માટે વેદાધ્યયન રૂપ સત્ય, આ બધાનું અંતિમ ફળ શું છે? મનસ સંયમ અંતિમ ફળ છે. એવી રીતે નદીઓ બધી અંતમાં જઈને સાગરમાં જ મળી જાય છે, તેવી રીતે આ બધા સાધનનું પરમ ફળ શું છે? મનો નિગ્રહ પરમ ફળ છે. યત્વહં ભવતીનાં વૈ દૂરે વર્તે પ્રિયોદૃષાં મનસ સન્નિકર્ષાર્થં મદનુધ્યાનકામ્યયા. યથા દૂરચરે પ્રષ્ટે મન આવેશ્ય વર્તતે સ્ત્રીણાં ચ ન તથા ચેત સન્નિકૃષ્ટે ક્ષિગોચરે ભવાય. હે ગોપીઓ, તમને તો અત્યંત પ્રિય છું, અને તમારી નજર દૂર કેમ રહ્યો છો ખબર છે? એનું કારણ છે તમારા મનને મારી તરફ ખેંચવા માટે, કારણ કે હું દૂર છું ને માટે સતત તમે તમારું મન મારામાં કેન્દ્રિત કરશો અને મારું સતત ધ્યાન કરો, એટલા માટે તમારાથી દૂર છું. પ્રિયતમ વિદેશ હોય ને તો અત્યંત દૂર હોય તો સ્ત્રીઓનું મન જેમ સતત પતિમાં રહેતું હોય, તેમનું ચિત્ત તો આવી રીતે જો દેખાતું હોય આંખોથી એવું સમીપ રહેનારા પતિમાં એવું ચિત્ત હોતું નથી. વાત સાચી જ છે ને, સામે સામે હોય તો સ્ત્રીનું ચિત્ત ના રહે, પણ દૂર હોય તો સરસ સ્ત્રીનું, એટલે હું તમારે દૂર રહું છું, જેથી તમારું ચિત્ત સતત મારામાં જ લાગેલું રહે. મૈયા આવે શમન કૃષ્ણમ વિમુક્તા શેષ વૃત્તિ અદ અનુસ્મરંત્ય માં નિત્યમ અચિરાન મામ વાપસ્યથ. મૈ આવેશ મન કૃષ્ણમ, હે કલ્યાણ્ય યા સ્વભદ્ર પ્રતિબદ્ધ, પાછું આમનું એક
શ્રીધર સ્વામીઓ છે ને આગળના શ્લોકનો અહીંયા આગળ ટીકા છે અને બધાનું પાછળ છે, એવી કંઈ ગડબડ છે આમાં છાપવાની અંદર. એ નંબરિંગમાં એવું છે બધું. તો એ મન આવે છે કેમ? ભગવાન કે હું દૂર છું, મારે તમારું મન સતત મારા મારે હે, તો એમાં શું? પણ ધારો કે મનમાં આપનું મારું મન તમારો આવિષ્ટ હોય તો શું? તો કહે છે કે વિમુક્તા શેષ વૃત્તિયત વિમુક્તા અશેષાવૃત્ત વ્યાપારાયસ્માત્, જે મનમાંથી બધા પ્રકારની વૃત્તિ કહો બધા પ્રકારનો વ્યાપાર છે દૂર થઈ ગયેલો છે. અંતેથી મન કૃત્સ્નમ મન મય્યાવેશ્ય, અંતેથી સંપૂર્ણ મન છે એ મારામાં આવિષ્ટ કરીને સ્થિર કરીને. અનુસ્મરંત્યો માં નિત્યમ, નિત્યમ અનુક્ષણમ સ્મરંત્ય, સતત મારું પ્રત્યેક ક્ષણે સ્મરણ કરતી કરતી અચિરામ માં અવાપ્સ્યથ, તો શીઘ્ર માં ઉપૈશ્ય અથ પ્રાપ્સ્યથ. એટલે દૂર એવું સારું છે જેથી તમારું ચિત્ત બીજા બધામાંથી નિવૃત્ત કરીને સતત મારું સ્મરણ કરતા કરતા તમે શીઘ્ર મને પ્રાપ્ત કરો. નચે માં ઉપૈશસી ઇતિ મધુર વચન માત્રમ, આ ખાલી તમને સારું લગાડ માટે કહું છું એવું નથી, તથા જાતત્વા એવું છે જ. યા મયા કિરીડતા રાત્ર્યા વનેસ્મિન વ્રજ આસ્થિતા અલબ્ધરાસા કલ્યાણ્ય માપુર મદ વિય ચિંતયા, તમને તમને ખ્યાલ નહીં હોય ત્યારે રાસ ક્રીડા કરવામાં આવી ત્યારે કેટલી ગોપીઓ છે ને એમના ઘરની બહાર ન જઈ શકી, એમને ઘરમાં પૂરી રાખવામાં આવી. તો એ લોકો અમને તરત પ્રાપ્ત થઈ, તમને યાદ છે, ભગવાન યાદ દેવડાવે છે આ લોકોને. યુષ્માકમ્દુ મત પ્રાપ્તિ સુલભાય, હે કલ્યાણી, ત્યારે વૃંદાવનમાં રાત્રે આમ ક્રીડતા મયા, જ્યારે રાત્રે આપણે રાસ કરતા હતા ત્યારે અલબ્ધ રાસ યા ગોપ્ય, જે ગોપીઓને રાસનો લાભ નહોતો મળ્યો કારણ કે એમને ઘરમાં પૂરી દેવામાં આવી હતી. તાહા મદ વીર્યાણામ મન લીલાનામ ચિંતયા માં એવા આપ હોય તે, એ લોકો શું કર્યું પછી? સતો આ ધ્યાનમાં લાગી ગઈ, આપણે વર્ણન વાંચ્યું હતું આગળ, આ ગોપીઓ સત ભગવાનને ધ્યાનમાં લાગી ગઈ, ભગવાન ભગવાનના દર્શન થયા, ભગવાન અંતરમાં જ એ લોકોએ આલિંગન કર્યું અને આ દેહનો ત્યાગ કરીને દિવ્ય દેહ ધારણ કરીને એ ભગવાનને પ્રાપ્ત કરી ગઈ. એટલું દૂર હતો ને તો ઉલટું જલ્દી પ્રાપ્ત થયા. એટલે હું કહું છું એ વાત ખોટી નથી, કહેવા ખાતર નથી કહેતો, આ તો થયેલું છે. તથા જાતત્વ મેં કહ્યું ને એ થયેલું છે. કેવી રીતે? જે પેલી ગોપીઓ મને પ્રાપ્ત ન કરી શકી એ લોકો દિવ્ય દેહ મારું ધ્યાન કરીને દિવ્ય દેહ ધારણ કરીને મને પ્રાપ્ત કર્યું. અત યુએમપી મત ચિંતન પામ પ્રાપ્તિ ન સંદેહ, અંતેથી તમે લોકો પણ મારું ચિંતન કરીને મને પ્રાપ્ત કરો, કોઈ સંદેહ નથી. આપણને અહીં તો સલાહ તો બહુ જોરદાર છે બાપુ. પેલા સાંભળે છે કે અમે પ્રશ્ન છે, હમણાં કહેવામાં તો આવે છે એવમ પ્રીતમાદિષ્ટમ આકર્ણ્ય વ્રજયોષિતઃ તા ઉછુરુદ્ધવમ પ્રીતા તત્સંદેશા ગતસ્મૃતિ. ચાલો ભાઈ, શ્રીદેવજી કે ભગવાન રાજન આ 10 શ્લોકમાં કૃપાનિધાન શ્રી કૃષ્ણે ઉપદેશ કર્યો,
એનાથી વ્રજ વનિતાઓના દોષ નિવૃત્ત થઈ ગયા. અને હૃદયગત ભાવ તો ભાવમાં, અને પછી એમના અંદરના કેવા ભાવ હતા નિરૂપણ 15 શ્લોકમાં વ્યાસજી 10 શ્લોકમાં ભગવાને આ પ્રકારે ગોપીઓનો ઉપદેશ કર્યો. એ સાંભળીને એવમ પ્રિયતમ આદિષ્ટમ આકર્ણ્યા, પ્રિયતમે પોતાને જે આદેશ કર્યો કે જે ઉપદેશ કર્યો એ સાંભળીને વ્રજ યોશિત તાહા ઉચુ ઉદ્ધવમ પીતા તત્સંદેશાગત સ્મૃતિ. વનવેત્તાને શ્રી ઉદ્ધવજીના મુખ કમળથી ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના મંગળ વચનો શ્રવણ કરી અત્યંત પ્રસન્ન પ્રસન્ન થઈ, અને પ્રિયતાના વચનોના શ્રવણથી શ્રી કૃષ્ણની અધિક સ્મૃતિ થઈ ગઈ અને ઉદ્ધવજીને કહેવા લાગી. ગોપીઓ દૈન્યપૂર્વક કહેવા લાગી, હે ઉદ્ધવજી, અત્યંત આનંદની વાત છે કે યાદવોનું હિત કરનાર કંસ રાજા પોતાના અનુજ ભ્રાતાઓ સાથે નષ્ટ થયો. અમારા પ્રિય શ્રી શ્યામ સુંદરનું સર્વલક્ષ્ય સિદ્ધ થયું અને પોતાના નિજનો સાથે સુખપૂર્વક મથુરા નગરમાં વિરાજે છે. અધિક આનંદની વાત છે. હે સુજન ઉદ્ધવજી, રોહિણ કુમાર એટલે કે ગદના અગ્રજ શ્રી કૃષ્ણ ભગવાનનો સ્નેહ અને લજ્જાપૂર્વક સ્મિત હાસ્ય ઉદાર નિરીક્ષણથી નિરંતર સમાદર એવા સમર્થન કર્યું. અમારા પાર કૃષ્ણ મધુપુરીની સન્નારીઓ પ્રીતિથી સુખ પ્રદાન કરી રહ્યા છે. હે ઉદ્ધવજી, ભગવાન શ્રી કૃષ્ણ સ્નેહ અનુરાગથી ભિન્ન ભિન્ન વિશિષ્ટ કળાઓના જ્ઞાતા છે. ઉત્તમ ગુણ ગુણશીલ સંપન્ન સ્ત્રીઓના પ્રિયના પાત્ર છે. મથુરાની ઉત્તમ નારીઓના મધુર વચનો અને વિલાસોથી ઉત્તમ દ્રવ્યોને દિવ્ય સામગ્રી સમર્ચિત દયાનાથ એમનામાં હંમેશા જરૂર સ્નેહ રાખતા હશે. ગોપીઓ આ પ્રકારે જવાબ આપ્યો. આ રીતે આ વાર્તાલાપ સમાપ્ત થયા પછી ઉદ્ધવજી ગોપીઓની સ્તુતિ કરે છે અને એ પછી આપણે પછી જોઈશું આગળના ક્લાસમાં. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદા વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વવિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિકવયે મુહ્યંતે યત્સૂરયઃ. તેજોવાર્મૃદાયો મૃષા સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.